નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા ટાઈમ પછી 15-20 પછી મળ્યા આપણે. ધોરણ 8 ગણિત અને સમય સંખ્યાની અંદર આપણે સતે 1.1 સુધી આપણે ચર્ચા કરેલી છે. એના પછીની જે થિયરીકલ માહિતી છે એને મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જોઈએ ટોપિક કઈ આવો છે. સમય સંખ્યાનો સંખ્યા રેખા પર નિરૂપણ, બરાબર. સમય સંખ્યા સંખ્યા રેખા પર નિરૂપણ કરવા. સમય સંખ્યા એટલે એવી સંખ્યા આપણને ખ્યાલ છે કે જે સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી છે. એ સંખ્યા શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. 2/3 સમય સંખ્યા કહેવાય. 4/5 સમય સંખ્યા કહેવાય. 112/203 આજુ કહેવાય સમય સંખ્યા કહેવાય. એટલે જે અંશ અને છેદ સ્વરૂપે જે સંખ્યા દર્શાવી શકાય એ દરેક સંખ્યાને આપણે સમય સંખ્યા કહેવાય. અને સમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા આ ત્રણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3 થી અનંત સુધી. પૂર્ણ એટલે 0 થી 1, 2, 3, 4 અનંત સુધી. એટલે પ્રાકૃતિકમાં જે 1 થી સ્ટાર્ટ થાય એમ પૂર્ણની અંદર 0 થી સ્ટાર્ટ થાય. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો પૂર્ણાંક સંખ્યા એટલે એની અંદર ધન સંખ્યા પણ હોય, 0 પણ હોય અને ઋણ સંખ્યા પણ હોય છે. એટલે ઋણ પૂર્ણાંકો 1, 2, 3, 4, -1, -2, -3, -4 આ બધી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યા કહેવાય. અને આ બધી સંખ્યાઓને જે ભેગી થાય અને જે બને સમય સંખ્યા કહેવાય, કે જેને આપણે પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ. હવે આવી સંખ્યાઓનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવું. સંખ્યા રેખા એટલે શું? સંખ્યા રેખા એટલે કઈ વસ્તુ? એ સમજૂતી રેખા હોય, એક્સ અક્ષ સમજૂતી રેખા હોય, બરાબર. એની વચ્ચેનું જે બિંદુ હોય એને આપણે 0 તરીકે, આ બાજુનો જે અંકો છે એને આપણે ધન પૂર્ણાંક તરીકે, આ બાજુનો અંકો છે એને ઋણ પૂર્ણાંક તરીકે લઈ સ્વામી 1, 2, 3, 4, 5 -1, -2, -3, -4 આ જે સંખ્યા રેખા છે આ સંખ્યા રેખાની આની અંદર આપણે આ સમય સંખ્યાનું નિરૂપણ કરવું પડે એવો આપણો ટોપિક કેવો છે કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. તો કોઈ પણ સમય સંખ્યા તમે આપી લઈએ છીએ, તમને એમ કીધું હોય કે સંખ્યા રેખા પર દર્શાવો, તો જો આ રીતે સંખ્યા રેખા આપેલી હોય કે સંખ્યા રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે, વચ્ચે 0 એની તમે જુઓ આમ વારી આપણે આમ કેવો કહેવાય? ડાબી આ બાજુના અંકો ધન, આ બાજુના અંકો ઋણ કહેવાય. તો આપણે લખવાની કારણે આપણે જમણાથી કરતા હોય આપણે કહીએ કે જમણા હાથના અંકો ધન હશે, ડાબા હાથના અંકો કેવા હશે? ઋણ હશે. આ રીતે આપણે સંખ્યા રેખા એપ્લાય કરી શકીએ. હવે આપણે એ ટ્રાય કરીએ કે કઈ કઈ સંખ્યાઓ આપેલી હોય તો આપણે દર્શાવી શકીએ. એક્ઝામ્પલ તરીકે સમય સંખ્યાની અંદર 3 સંખ્યાનો સમાવેશ થાય આપણને ખબર હોય. સમય સંખ્યાની અંદર 3 સંખ્યા કઈ કઈ? પ્રાકૃતિક, પૂર્ણ, દ્વિતીય આવેલું, બરાબર. આ 3 સંખ્યાનો આપણને ખબર છે કે સમય સંખ્યાની અંદર સમાવેશ થાય છે. તો કોઈ એમ પૂછ્યું પ્રાકૃતિક એટલે જો પ્રાકૃતિક એટલે કેવી? બધે ધન હશે, 1, 2, 3, 4, 5 ચલો 4 પ્રાકૃતિક સંખ્યાને 4 લો અને એ સંખ્યા રેખા પર દર્શાવો. તો ચલો 4 આ સંખ્યા રેખા લીધી, 4 કેવા છે? ધન, ધન 4 આને સંખ્યા રેખા પર દર્શાવો. કેલાય આવી રીતે કોઈ પણ સંખ્યા, ચલો 3 અહીં દર્શાવો, 2 અહીં દર્શાવો, 1 અહીં દર્શાવો. પ્રાકૃતિક સંખ્યા રહી, પૂર્ણ સંખ્યા પૂછે તો 0 થી હશે કે ચલો પૂર્ણ સંખ્યા કોઈ પૂછે, ચલો ભાઈ પૂર્ણ સંખ્યા 3 ત્રણ પૂર્ણ સંખ્યા ની અંદર આવે ના આવે, જેનો સ્ટાર્ટ થાય એ આવે, તો ભાઈ 3 ઉપર દર્શાવે છે, યસ દર્શાવે છે. પૂર્ણાંક પૂછે ચલો -4 તો અહીં દર્શાવે છે પૂર્ણ સંખ્યા, આ રીતે દર્શાવી
શકીએ છીએ તો હવે આ ત્રણ સંખ્યાના પ્રતિનિધિ ક્યારે દર્શાવી શકશો પણ સમય સંખ્યા પૂછે તો આપણે આ બધી સંખ્યા સમય છે પણ આપણે સમય સંખ્યા ડેફિનેશન શું હતી p / q સ્વરૂપે હોય છે તો એનો મતલબ એવો થયો કે એક્ઝામ્પલ તરીકે તમને કોઈ પણ સંખ્યા વિભાજિત કરી 1/2 1/2 તો આવી સંખ્યાને આપણે સંખ્યા એક આપણે દર્શાવી તો શું કરશું એના માટે આપણે ચલો 1/2 એટલે ધન સંખ્યા છે તો આપણે ધન પૂર્ણાંક લઈએ બધાય બરાબર ચલો અહીં 0 છે અહીંયા 1 છે કેટલા ભાગમાં ને કેટલા લેવાના 2 તો દરેક સંખ્યાને આપણે 1 થી સ્ટાર્ટ કરશું પછી એના 2 ભાગ કરતા રહીશું બરાબર એટલે આપણે એક્ઝેક્ટલી ખ્યાલ આવે જો તમારી બુકની અંદર તમે જોશો તો આપણને તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે દરેકના 2 સરખા ભાગ કરવાના અહીંયા 1 છે બરાબર હવે શું આવશે 1/2 હું અહીં 1/2 કરું અહીંયા 2/2 કરું અહીંયા 3/2 કરું અહીંયા 4/2 કરું હવે જોજો અહીંયા મેં સ્ટાર્ટ કર્યું છે 1/2 તો 1/2 ધ્યાન રાખજો સમજો 1/2 એટલે કેટલું થાય બધાના ભાગ કેટલા પાડવાના છે 1/2 તો 1/2 લઈએ 1/2 0.5 થાય અડધું થાય ને 1/2 તો કેટલું થાય 0 પછી અહીંયા 0.5 2/2 એટલે 2/2 કરીએ 2 કેટલા વધે 1 3/2 એટલે કેટલું થશે 1.5 જોજો હવે અને 4/2 4/2 એટલે 2 4 2 ની કેટલા વધે 2 આ મૂલ્ય કોને દીધું છે આના દીધું છે 0 0.5 અને 1 આવ્યો 4/2 એટલે 2 માં પાપ દર્શાવજો 1.2 માટે આપણે આ સંખ્યા લખ્યું છે કે આપણને ખ્યાલ એટલે કે આ 1/2 એટલે 0.5 જ થાય અને સંખ્યા લખવા આ રીતે દર્શાવી શકાય જો તમારી બુકની અંદર જે આખી પ્રાપ્ત સંખ્યા આપેલી છે પૂર્ણ સંખ્યા આપેલી છે પૂર્ણ સંખ્યા આપેલી છે દરેક વસ્તુને આપણે જેવા બુક માહિતી આપેલી છે હવે આગળ તો જોઈએ થોડુંક ધારો કે તમને એમ કીધું હોય કે એક મિનિટ કે 3 કે 3/7 એવી સંખ્યા દર્શાવી છે 3/7 તો જોઈએ 3/7 આપણે કઈ રીતે દર્શાવી શકીએ આપણે ત્રણ ભાગ્યા સાત લઈએ કે 4/3 લઈએ તમે જે કોઈ બરાબર તો કેવા મતલબ કે 3/7 લેવાની છે તો કેટલા ભાગ કરવાના બધાના 7/7 ભાગ કરવાના બધાના કેટલા ભાગ કરવાના 7/7 ભાગ કરવાના છે તો આ રીતે આપણે એ મેળવી શકીએ ધારો કે અહીંયા આંકલી તો મેં દીધું કેટલા ભાગ કરવાના 7 કર્યું 1/7 2/7 3/7 4/7 દર્શાવવાના કેટલા 3/7 અહીંયા આપણે 3/7 મળશે આ બધી જેવી એકની વચ્ચે ધ્યાન રાખજો કારણ કે અહીંયા પર 5/7 6/7 અને 7/7 7/7 એટલે કેટલા મળે 1 મળે આ 0 થી 1 ની વચ્ચેની સંખ્યાઓ છે બધી એટલે કઈ છે 3/7 તો બરાબર આનું મૂલ્ય તમે મેળવો એટલે તમને આટલું જ મળે 0 થી 1 ની વચ્ચે મળે એટલે પોઈન્ટ વાળું મૂલ્ય જ મળશે એવી રીતે કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય કે ચલો 1/8 દર્શાવો 1/8 તો આપણે આને દર્શાવી શકીએ 1/8 દર્શાવો શું કરીએ 0 પછી 1/8 2/8 પછી 3/8 4/8 5/8 6/8 7/8 8/8 આ મૂલ્ય કેટલું થાય 1 કેટલું મળશે આ રીતે મૂલ્ય 1 મળશે ના 0 આ જે મૂલ્ય મળ્યું આ 0 થી 1 ની વચ્ચે હશે 1/8 તો આપણે દર્શાવી શકીએ
પણ માઇનોર મીટર જે વાત કરતા હોય છે ટૂંકું સ્વરૂપ કે જેને 1/8 આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ જો ધ્યાન રાખજો કોમ્પ્લિકેટેડ થઈ રહી છે પણ બે ત્રણ વખત જોશો એટલે એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે બરાબર હવે આવી સંખ્યાઓ જે આપી લો એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ હવે આગળ જોઈએ હવે ટોપિક એવો આવે છે કે બે સમી સંખ્યાઓ અને એની વચ્ચેની સમી સંખ્યા આપણે મેળવવાની છે આપણે સમી સંખ્યા એટલે દર્શાવી કે 3/7 દર્શાવવા તો આપણે શું કરશું 7/7 ભાગ બધાના પાડશું એટલે આપણે દર્શાવી શકીએ 8 કરજો હોય તો બધા ભાગને 8 વડે ભાગશું એટલે તે આપણે દર્શાવી શકીએ છીએ પણ કોઈ પણ બે સમી સંખ્યા આપેલી હોય અને એની વચ્ચે સમી સંખ્યા છે કે નહીં એ દર્શાવવા માટે આપણે વિવિધ સંખ્યાઓનો આપણે અભ્યાસ કરવો પડે હવે તમને કોઈ એમ પૂછે ચલો હું તમને દાખલો આપું કે ચાલો ભાઈ 6 અને 9 ની વચ્ચે કઈ સંખ્યા હોય તો તમે જવાબ આપશો કે 7 અને 8 ચલો 15 અને 25 ની વચ્ચે કેટલી સંખ્યા હોય તમને ખબર છે 10 16 17 18 19 20 21 22 23 24 25 આ રીતે તમે જવાબ આપી શકો પણ સમી સંખ્યા આપી હોય ત્યારે તો સમી સંખ્યા આપી હોય ત્યારે આપણે શું કરીએ એનો આપણે ખ્યાલ મેળવી શકીએ કે ધારો કે તમને કોઈ એમ પૂછે બરાબર કે 3/10 અને 7/5 આ બે ની વચ્ચે કેટલી સંખ્યા આવે એટલે આપણને ખબર છે કેટલી આવશે જો બંને ધ્યાન રાખજો બંને ના છેદ સરખા છે એટલે એમાં કોઈ પડવાની જરૂર નથી અહીંયા શું કરવાનું સીધા જો છેદ સરખા ના આવે તો છેદ સરખા કરી દેવાનું છેદ સરખા ના આવે તો એને સમછેદી કરી દેવાનું હવે આ બે ની વચ્ચે કેટલી સંખ્યા આવશે જો 3 પછી કઈ ગયા 4 5 અને 6 થઈ તો નીચે 10 નો છેદ બધા આ બે ની વચ્ચે કઈ કઈ સમી સંખ્યા આવે આ ત્રણ સમી સંખ્યા આવે 3/10 7/10 ની વચ્ચે કઈ સમી સંખ્યા આવશે તો 4/10 5/10 6/10 આ સંખ્યાઓ મળે છે બરાબર હવે જો તમને અહીંયા કદાચ બુક ની અંદર જો પણ આપ્યું હોય કે આવું 4/10 છે અહીંયા ધારો 1/2 અને 6/10 તો પાછું ગભરાવાનું નહીં કે આ કઈ રીતે આવ્યો અહીં 4/10 છે 6/10 અને 1/2 કારણ કે આ એનું અધિક સંધિ સ્વરૂપ મેળવી દીધું છે એટલે એ રીતે જુઓ 5 છે નીચે 10 છે એટલે 5 નીચે 5 2 10 5 2 2 એટલે કેટલા 1/2 માટે 1/2 લખેલા હશે કદાચ હોય તો બરાબર એ રીતે જોઈને ગભરાવાનું નહીં એવી રીતે કોઈ પણ સમી સંખ્યા આપણને આપેલી હોય એની વચ્ચેની સમી સંખ્યાઓ મેળવવી હોય તો શું કરશું તો આપણે એને એના છેદ જે છે એ છેદ આપણે સરખા કરવા પડે અને છેદ સરખા કર્યા પછી આપણે એસી ગણતરી આપણે કરી શકીએ છીએ ચલો તમને ઉદાહરણ 6 ની અંદર પૂછ્યું છે કે -2 અને 0 વચ્ચે આપતી કોઈ પણ ત્રણ સમી સંખ્યા લખો શું પૂછ્યું છે -2 અને 0 વચ્ચે આવતી ત્રણ સમી સંખ્યા બરાબર -2 અને 0 હવે ચલો આમ તો જોઈએ તો -2 -3 અને 0 એક જ મળે એક જ મળે પણ શું કીધું ત્રણ સમી સંખ્યાઓ લેવા તો ભાઈ આપણે ત્રણ સમી સંખ્યા લઈએ તો એક કામ કરીએ અને છેદ તો કઈ આપ્યું નથી તો પણ છેદમાં લખશું તો આપણને બીજું કઈ મળશે એક્ઝામ્પલ તરીકે વિચારો કે હું -2/10 કરી અહીં 0/10 કરી તો પણ કેટલા મળશે કેટલા મળવાના પણ અહીંયા કહું કે -20/10 જો આનું મૂલ્ય -2 થાય ધ્યાન રાખે -20/10 કરીએ તો મૂલ્ય કેટલું થાય 2 જ થાય કઈ બે પડતો નથી 0/10 કરી બરાબર તો હવે આપણે લખી શકીએ ને આ બે થી એક થી લખી તો ચાલે તમને યાદ ખબર પડે એના માટે બે થી જીરો કરે તો હવે -20 થી 0 સુધી કેટલી સંખ્યા આવે -19 આવે -18 આવે -17 આવે -16 આવે 15 આવે આમાંથી તમે કોઈ પણ ત્રણ તમને ગમે એ મસ્ત લાગે એ ત્રણ લખી શકો છો બરાબર આ રીતે તમને કોઈ સંખ્યા આપી દીધું આની વચ્ચે સંખ્યા લોકો ને શું આવશે -19/10 -16/10 અને -9/10 તમને ગમતી કોઈ પણ સંખ્યા તમે લખી શકો છો હવે એના પછી ઉદાહરણ જોઈએ તમને ખ્યાલ આવશે થોડું કે -5/6 અને 5/8 -5/6 અને 5/8
8 આની વચ્ચે આવેલી 10 સમી સંખ્યાઓ લખો કેટલી લખવાની છે 10 લખવાની છે કેટલી લખવાની 10 અને 8 એટલે 8 ઇન્ટુ 40 30 ઓકે ચલો આ બંને વચ્ચે 10 સમી સંખ્યાઓ લખવાની છે તો જો બંનેના છેદ સરખા ન કરી આપણે છેદ સરખા કરી દીએ તો છેદ સરખા કરવા હોય તો રસા કેટલા આવશે 48 તો અહીંયા કેટલા વડે ગુણીએ 8 વડે ગુણીએ તો 8 સમ 48 અને 6 વડે ગુણીએ તો 8 સમ 48 આને આને ગુણીએ તો આને ગુણ પડશે ને આને 6 વડે ગુણીએ આને 6 વડે ગુણીએ તો જો તમે કે 5 સમ માઈનસ 30 48 અહીં આવશે સોરી અહીંયા આવશે 5 ઇન્ટુ 40 ને આ 5 ઇન્ટુ 30 48 તો જો આ કેટલી સંખ્યાઓ બની આ તમે આની વચ્ચે આ કોઈ પણ સમી સંખ્યાઓ લખી શકો કે નહીં કા તો અહીં 6 6 24 ટૂંકમાં આપેલ પ્રમાણે કરો તો કરી શકો 6 6 24 કરો અને 8 તારી 24 કરો તો પણ મળે અને તેની બે વચ્ચે આવતી કોઈ પણ બે સમી સંખ્યાઓ પણ લખી શકો છો આની વચ્ચે આવી કુટી જો તમે કોઈ પણ 10 સમી સંખ્યા લખો છો માઈનસ 49 30 20 તમે જે લખ્યું છે બરાબર તો બુકમાં આપ્યું છે એ પ્રમાણે કરીએ તો પણ ખોટું નથી કે એમને શું કર્યું છે કે અહીંયા માઈનસ 5 ભાગ્યા 6 કર્યું અને અહીંયા માઈનસ 5 ભાગ્યા 8 તો શું કહે 6 6 24 8 કરી 24 તો પણ ચાલે તો આને 4 વડે ગુણીએ આને 3 વડે ગુણીએ 5 6 માઈનસ 20 ભાગ્યા 24 અને 5 કરી 15 15 ભાગ્યા 24 માઈનસ 20 થી 15 એની વચ્ચે કોઈ પણ સંખ્યા લખો તો પણ ચાલે જો આ આખી સંખ્યા બે વડે ગુણીએ તો કેટલા મળશે 20 દુ 40 24 દુ 48 15 દુ 30 24 દુ 48 એટલે એનાથી કોઈ ફરક પડતો નથી બરાબર તમે કઈ એપ્લાય કરો આપણને મેથડ આપણી પાસે હોવી જોઈએ કે સમજૂતી બનાવવા અને પછી બંને વચ્ચે આવતી કોઈ પણ ત્રણ સમી સંખ્યાઓ કે 10 સમી સંખ્યાઓ 8 પૂછવી તો આ જે પૂછી હોય આપણે તમને સંખ્યાઓ લખી શકીએ હવે એવી જ રીતે જો તમને અહીંયા ઓકે તો આપણે આ સુધી થિયરીકલ માહિતી મેળવી હવે જે 1.2 છે એ આવતા લેક્ચરમાં ગણીશું ઓકે